सर्वे विद्यार्थी मित्रों ने जय स्वामीनारायण। धोरण सात इंग्लिश मीडियम विषय गुजराती में मित्रों आज अपने पूरक वाचन पाठ बे केटलाक प्रसंगों ए अंतर्गत अपने आजना एकम नंबर एक नी अंदर अपने केटलाक प्रसंगों नी अपने बात करीशु। तो मित्रों अपनी आसपास अपने घना बधा एवा अनुभवो थता होय छे अने ए अनुभवो आपणे ए अनुभवना आधारे आपणने कंईक एमांथी शीख मळे छे। तो एवा केटलाक जे अनुभवो छे जे आपणा जीवन मूल्यमां आपणे जो उतारीए तो आपणुं जीवन सार्थक बनी सके छे। घणी जग्याए आपणे आवा दृष्टांतो जोता रहीए छीए, नजरो नजरना प्रसंगो एकबीजाने आपणे केवी रीते मददरूप थवू, एकबीजाना काममां केवी रीते सहभागी बनवू, कोई सेवानुं कार्य करवू, कोई समय एवी प्रामाणिकता बतावी, कोई वक्त एवो पण प्रसंग होय कि पोते एकला ना खाईए पण वहेंचीने खाईए, आवा बधी अनेक आवा जे अनुभवो छे। तो आ बधी बाबतो जे कहेवाय ए माणसना जीवन साथे संકળાયેલી છે અને એ બાબતો ઉપરથી માણસને એમાંથી પ્રેરણા મળે છે અને એ પ્રેરણા દ્વારા જ એ વ્યક્તિ એ પોતે એ પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશે। આજે સારા પ્રસંગો આવા અનુભવો આવા પુસ્તકોમાંથી આપણને પ્રેરણારૂપ બને છે અને જીવનનો આપણો એક સાચો માર્ગ કહેવાય એ સાચો માર્ગ આપણને બતાવે છે। તો એવા કેટલાક આપણે ઘણા બધા ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ। દાખલા તરીકે કોઈ વૃદ્ધ હોય, રોડ હોય, હાઈવે સડક માર્ગ, અને અથવા તો કોઈ અંધ વ્યક્તિ હોય, હવે એને રોડ ક્રોસ કરવો છે, હવે વાહનોની અવર જવર ખૂબ ચાલે છે, અકસ્માત થવાનો પણ ભય રહે, એવા સમયે જો આપણે કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિનો જો હાથ પકડી અને તમે એને રોડ ક્રોસ કરાવશો, કોઈ વૃદ્ધ હોય કે કોઈ અંધ હોય, તો જુઓ આ એક વ્યક્તિની કેવી સેવા ભાવના છે। તો આવા જીવન મૂલ્ય જે કહેવાય કે આપણે પણ આવી રીતે આપણે કોઈને મદદરૂપ બની શકીએ અને આપણે કાર્ય કરી શકીએ। આવી બધી પ્રામાણિકતાઓની બાબતો પણ ઘણી બધી આપણા જીવનમાં જોવા મળે છે। ઘણીવાર આપણે કોઈ વસ્તુ ખરીદવા ગયા હોઈએ, આપણે વસ્તુ ખરીદી, આપણે સામેની દુકાનવાળા હોય કે શાકભાજીવાળો હોય કે બીજો કોઈ પણ વસ્તુની આપણે ખરીદી કરી હોય, એના પછી જ્યારે પૈસાની દેવડ વખતે એ વ્યક્તિના પૈસા તમારી પાસે વધારે આવી જાય અને એ પૈસા વધારે આવેલા નાણાં તમે સામેના વ્યક્તિને જ્યારે પરત કરીએ ત્યારે એ આપણી સાચી પ્રામાણિકતા છે। ઘણીવાર આપણે કોઈ વસ્તુ હોય એ વસ્તુની જે કિંમત હોય, જે વસ્તુનું મૂલ્ય હોય એ પ્રમાણે જ એને લેવું, એનાથી વધારે ના લેવું, આ પણ એક પ્રામાણિકતાનું મોટું ઉદાહરણ જીવનમાં ઉતારવા જેવું। આજ ઘણા બધા વેપારીઓ હોય, પોતો વેપાર કરતા હોય નફો કમાવા માટે, પણ જો સાચો જીવનનું એમનું મૂલ્ય એ હોઈ શકે કે ગ્રાહક પાસેથી એ વધુ પૈસા કે નાણાં ન વસૂલે અને જે તે વસ્તુની જે કિંમત થતી હોય એ લઈ શકે છે, એમાં કોઈ રોકી ના શકે, કારણ કે એ પણ પોતે પોતાનો વ્યવસાય ધંધો લઈને બેઠેલો હોય, એટલે આપણે એમાં રોકી ના શકીએ। તો મિત્રો આવા આપણે શાળાની અંદર પણ આવા કેટલાક પ્રસંગો બનતા હોય છે અને વિદ્યાર્થીઓમાંથી પણ જે કહેવાય કે કેવી આપણને એક પ્રેરણા મળે છે કે વિદ્યાર્થીઓ વર્ગની અંદર આપણે જોઈએ તો ઘણા વિદ્યાર્થીઓ શાંત હોય, ઘણા વિદ્યાર્થીઓ તોફાની પણ હોય, પણ ઘણીવાર એવું બને કે
नुकसान करनार व्यक्ति बीजो होय पण जे जे व्यक्ति कायम माटे मस्ती वर्ग में करतो होय हमेशा शिक्षक होय एनी नजर एना ऊपर जाय के भाई आ नुकसान करनार व्यक्ति आज हसे। पण घणीवार एना करता कई जुदू बाबत बनती होय छे के एना करता कोई जुदो विद्यार्थी नुकसान करनारो होय। साचू बोलवू ए पण एक आपणा जीवननुं मूल्य छे। आपणा गांधीजीए पण कह्युं छे जीवनमां क्यारे पण जूठू नहीं बोलवू, चोरी न करवी, आ बधी आपणा जीवननी आपणी रीति नीति छे। अने ए प्रमाणे आपणे जो आपणा जीवननी अंदर आपणे जीवीए तो आपणे खूब सुखी थईशुं। तो आपणे सौथी पहेला प्रसंग नंबर एक छे। केटलाक प्रसंगोमां सुमित नामनो विद्यार्थी छे ए त्रीजा धोरणमां भणे छे, परंतु बपोरनी रिसेस पूरी थाय छे अने बधा छोकराओ धक्का मुकी करता वर्गमां दौड़ी गया। हमेशा विद्यार्थीओ आपणे जोईए छीए शाळानी अंदर दौड़धाम करता होय, बेल वागे એટલે દોડતા ને દોડતા વર્ગમાં એ જતા હોય છે, ધક્કા મૂકી કરે છે। આ સુમંત નામનો જે છોકરો છે વિદ્યાર્થી એને કોઈ બીજા વિદ્યાર્થીનો ધક્કો લાગે છે અને સીધો ટેબલ સાથે, દાખલા તરીકે આ ટેબલ છે, આ રીતે વર્ગમાંથી દોડતા વિદ્યાર્થીઓ આવે કોઈનો ધક્કો વાગે અને સીધો એ ટેબલ સાથે અથડાય છે। ટેબલ પર મૂકેલો શાહીનો ખડિયો એ ફૂટી જાય છે। તો આ પ્રસંગની અંદર તમે જોજો કે એ શાહી એટલે કે પેલા જે ઇંડી પેન આવતી એની અંદર શાહી પૂરવામાં આવતી અને એ શાહી પૂરીને પછી એને લખવામાં આવતી, તો એને દાવત પણ કહેવાય, ખડીયો એટલે દાવત, એમાં શાહી પૂરવામાં આવતી। હવે આ ઢક્કાથી સુમંતના હાથે આ જે ખડીયો છે એ ફૂટી જાય છે, પણ વર્ગના શિક્ષક બહુ સ્ટ્રીક હતા, કડક હતા, એમણે ફૂટેલો ખડીયો અને જમીન પર ઢોળાયેલા શાહી જોયા, આજુબાજુ કાચ પડેલા, શાહીના છાંટે છાંટા પડેલા, એકદમ એ ગુસ્સે થઈ જાય છે અને તોફાની રામુ તરફ જોઈ બોલ્યા, વર્ગમાં તોફાનીમાં તોફાની રામુ નામનો છોકરો હોય છે એની સામે જોઈએ છે, એને ખબર પડી ગઈ શિક્ષકને કે આમ આ કરવાવાળો, આ શાહીનો ખડીયો ફોડવાવાળો આ રામુ જ હશે, આ નુકસાન એને જ કર્યું હશે, આ કોનું કામ છે પ્રશ્ન પૂછે છે। વર્ગ આખો શાંત હતો, ન કોઈ બોલે ન કોઈ ચાલે। સુમંત ધીરેથી ઊભો થાય છે, જો આ શાંત છોકરો કે જે વર્ગની અંદર ક્યારે પણ એ તોફાન એટલું બધું નથી કરતો, પણ એ પોતાની ભૂલ થઈ છે, કબૂલ કરે છે, ઊભો થાય છે, સાહેબ મારાથી એ ખડીયો ફૂટી ગયો છે, હું ગુનેગાર છું, જુઓ જો પોતાની ભૂલ સ્વીકારી, આપણાથી ભૂલ થાય, કહેવાય છે માણસ માત્ર ભૂલને પાત્ર, જીવનમાં માણસના હાથે અનેક ભૂલો થતી હોય છે, પણ વારંવાર જે વ્યક્તિ ભૂલ કરે એ પુનરાવર્તન કહેવાય, એટલે ભૂલ કોઈ થતી હોય તો આપણે બને ત્યાં સુધી એને સુધારવા પ્રયત્ન કરવો। અને આ સુમંતે પોતાની ભૂલ સ્વીકારી પોતાના શિક્ષક સાહેબને કહ્યું, હે સર, કે આ ખડીયો ફોડનાર હું છું, ગુનેગાર હું છું। શિક્ષક સાચા બોલા નીડર છોકરા તરફ જોઈ રહ્યા, નીડર એટલે ડરે નહીં એવું, જો આ વિદ્યાર્થી જરા પણ ડર્યા વગર પોતાની ભૂલ કબૂલ કરી લીધી, આના ઉપરથી આપણે એ આપણે પ્રેરણા મેળવી શકીએ કે જીવનમાં હંમેશા સાચું બોલવું। આપણા મહાત્મા ગાંધીજી પણ સત્યના આગ્રહી હતા, ફક્ત આશ્રમમાં એક છોકરો જૂઠું બોલેલો એના અનુસંધાનમાં ગાંધીજીએ ઉપવાસ કરેલા, એના પછી એમના કોઈ વિદ્યાર્થી ક્યારે પણ આશ્રમમાં જૂઠું ન બોલતા। તો મિત્રો, આપણે જીવનમાં હંમેશા આપણે સાચું બોલવું એ પ્રામાણિકતા એ બાબત આપણે અહીંયા બતાવે છે। હવે આપણે પ્રસંગ નંબર બે ઉપર જઈએ છીએ। અહીંયા પણ એક વાત એવી છે છોકરાની કે પંકજ નામનો એક છોકરો છે,
બજારમાં એ શાક લેવા માટે જાય છે. દૂધી 20 રૂપિયા કિલોગ્રામ હતી, 1 કિલોના 20 રૂપિયા હતા. તેણે 1/2 કિલો દૂધી લીધી. 1/2 કિલો એટલે કેટલી થાય? 500 ગ્રામ. એટલે કેટલા રૂપિયા થાય? એના 10 રૂપિયા થાય 500 ગ્રામના, 20 રૂપિયા કિલો હોય તો. અને શાકભાજીવાળાને 20 રૂપિયા આપ્યા. શાકભાજીવાળાએ બાકીના પૈસા આ પંકજને પાછા આપ્યા. તે લઈ પંકજે ચાલવા માંડ્યું. જે પૈસા આપ્યા એ પૈસા લઈ અને પંકજ તરત ચાલતી પકડે છે. રસ્તે ઊભા રહી એણે પૈસા ગણ્યા, જઈને જોયું તો પૈસા ગણ્યા એને તો 15 રૂપિયા થયા. તો મિત્રો સમજી લો કે કેટલા પૈસા વધારે એની પાસે આવ્યા હશે. તો તમે કહેશો કે દૂધીના 10 રૂપિયા થાય, પણ એ શાકભાજીના વેપારીએને 15 રૂપિયા આપ્યા. તો આ પંકજ પાસે 5 રૂપિયા વધારાના આવ્યા. તો અહીં આપણે જોઈશું તો એને શાકભાજીવાળાએ ભૂલથી 5 રૂપિયા વધારે આપ્યા હતા. પંકજ તરત જ પાછો ફર્યો, પાછો એ શાકભાજીવાળા પાસે જાય છે. તેણે શાકભાજીવાળાને કહ્યું, ભાઈ તમે મને 5 રૂપિયા વધારે આપ્યા છે. જુઓ, આનું નામ વિદ્યાર્થી છે, બાળક છે, છતાં પણ એનામાં કેટલી પ્રામાણિકતા છે. આ એક પ્રામાણિકતાનું મોટામાં મોટું દ્રષ્ટાંત છે. આપણે પણ ઘણીવાર આવી ખરીદી કરવા જઈએ અને આપણી પાસે ભૂલથી વધારે સામેના વેપારીના પૈસા આવી જાય તો આપણે પણ એને પરત કરી દેવા જોઈએ. આ લો, આ 5 રૂપિયા. શાકભાજીવાળો પંકજ તરફ જોઈ રહ્યો. પંકજ કેવો પ્રામાણિક, જુઓ. તો અહીં આપણે એ પણ જોઈ શકીએ કે આ પંકજ નામનો જે બાળક છે એ પોતે પોતાની પ્રામાણિકતાનું સાચું દ્રષ્ટાંત અહીંયા રજૂ કરે છે. તો જીવનમાં આવી પ્રામાણિકતા આપણે દરેક વ્યક્તિએ આપણે રાખવી જોઈએ. આપણે પણ આવા પ્રસંગો આપણા જીવનમાં ઘણીવાર આવા બનતા રહેવાના, તો આપણે પણ આવા પ્રસંગો ઉપરથી આપણે પણ પ્રેરણા લઈ અને આપણે પણ આપણા જીવનની અંદર આવા પ્રસંગોને આપણે ઉતારીએ અને આપણું જીવન હર્યુંભર્યું બનાવીએ. તો મિત્રો, આ પ્રમાણે આજે આપણે એકમ નંબર 1ની અંદર આજે આપણે પ્રસંગ નંબર 1 અને 2ની ચર્ચા કરી. હવે આગળ આપણે એકમ નંબર 2ની અંદર આપણે વિશેષ પ્રસંગોની ચર્ચા કરીશું. તો મિત્રો, આ બંને પ્રસંગો તમારે તમારી નોટબુકમાંથી પેજ નંબર 91 એટલે કે 91ના પેજ ઉપર છે એ દરેક વિદ્યાર્થીએ લખવા, જેથી કરીને તમારા અક્ષરો પણ સુધરે અને આમાં આ પ્રસંગમાં શું કહેવામાં આવ્યું છે એની પણ આપણને સમજ કેળવાય. તો સર્વે વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.